જય શ્રી કૃષ્ણ બાળકો, આપણે ધોરણ ત્રીજું અને એમાં વિષય પર્યાવરણ, એમાં આપણે રિવિઝનમાં ત્રીજો પાઠ છે પાણી જ પાણી તે અભ્યાસ કરતા હતા. તેમાં આપણે પ્રશ્ન નંબર 9 સુધી અભ્યાસ કરી ગયા છીએ અને આજે આપણે પ્રશ્ન નંબર 10 પ્રશ્નનો જવાબ એક બે વાક્યોમાં લખો તે અભ્યાસ કરવાનું છે. તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ, પાણી વગર તમે શું કરી શકો? તો એનો જવાબ, પાણી વગર લખી શકીએ, પછી બીજું દોડી શકીએ, રમત રમી શકીએ, ચિત્ર બનાવી શકીએ, કવિતા ગાઈ શકીએ વગેરે ઘણી બધી બાબત છે જે આપણે પાણી વગર પણ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2, પાણી વગર તમે શું ન કરી શકો? તો એનો જવાબ, પાણી વગર ચા ન બનાવી શકીએ, વૃક્ષ ન ઉગાડી શકાય, માટી ન ગુદી શકાય, રાંધાય નહીં, સ્નાન માટે વગેરે માટે પાણી જરૂરી છે. એટલે પહેલો પ્રશ્ન હતો કે પાણી વિના શું કરી શકો, અને બીજો પ્રશ્ન હતો પાણી વગર તમે શું ન કરી શકો. પ્રશ્ન નંબર 3, શું તમે શરીરમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો કે શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો ક્યાં? તો એનો જવાબ, હા, તુલસીશ્યામમાં ગરમ પાણીના ઝરા છે, ત્યાં જમીનમાંથી ગરમ પાણી બહાર આવે છે. પછી પ્રશ્ન નંબર 4, તમારા શહેરમાંથી કે ગામડામાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો. તો આપણે હોય તો લખવાનું, જેમ કે અહીંયા લખ્યું છે, હા, અમારા શહેરમાંથી ભાદર નદી પસાર થાય છે. 5, તમે જાણતા હો તેવી બીજી નદીઓના નામ લખો. એટલે તમે કોઈ પણ નદી જોઈ હોય, તમે ઓળખતા હોય એવી અલગ અલગ નદીના નામ લખવાના છે. જવાબ, સાબરમતી, પછી તાપી, નર્મદા, ભાદર, ગંગા, યમુના વગેરે નદીઓ છે એ આપણે જાણતા હોઈએ છીએ. આના સિવાય પણ તમે જાણતા હોય તો આમાં લખી શકો. પછી પ્રશ્ન નંબર 6, પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? તો એનો જવાબ, પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્ય, પશુ, પંખી, વૃક્ષો વગેરેને અને દરેક સજીવને પાણીની જરૂર પડે છે. પછી પ્રશ્ન નંબર 7, તમારા ઘરમાં કયા કયા કામ માટે પાણીની જરૂર પડે છે? એટલે ઘરના કયા કામમાં પાણીની જરૂર પડે તે લખવાનું છે. તો એનો જવાબ, અમારા ઘરમાં પાણીની પીવા માટે, સ્નાન કરવા માટે, ઘર સાફ કરવા માટે, રાંધવા માટે પાણીની જરૂર પડે છે. પછી પ્રશ્ન નંબર 8, પાણીના પ્રાપ્તિ સ્થાનો જણાવો. પ્રાપ્તિ સ્થાનો એટલે શું થાય કે જ્યાંથી આપણે પાણી મળી રહે તેવી જગ્યા આપણે કહેવાની છે. તો એનો જવાબ, પાણીના પ્રાપ્તિ સ્થાનો જળધોધ, ઝરણું, તળાવ, દરિયો, નદી, કૂવો, ટ્યુબવેલ વગેરે છે. આ બધી જગ્યાએથી આપણને પાણી છે એ મળી રહે છે. 9, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? એટલે પાણીનો સંગ્રહ બધા કરતા હોય પણ કેવી રીતના કરવામાં આવે છે તે આપણે અહીંયા લખવાનું છે. તો એનો જવાબ, મારા ઘરમાં પાણીનો સંગ્રહ જગ, ટાંકી, ડોલ, માટલું વગેરેમાં કરવામાં આવે છે. ભૂગર્ભ ટાંકી અને સિન્ટેક્સમાં પણ આપણે લોકો છે એ પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ. પછી એવી રીતના 10મો પ્રશ્ન છે, જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? એટલે વરસાદનું પાણી આવે છે
તે ક્યાં વહી જાય છે તેનો જવાબ લખવાનો જમીન પર પડેલા વરસાદનું પાણી કુવા તળાવ નદી સમુદ્ર ગટરો વગેરેમાં વહી જાય છે એટલે આવી બધી જગ્યાએ પાણી છે વરસાદનું એ વહ્યું જાય છે અને એક જગ્યાએ ભરાતું નથી પણ આપણે એ જ પાણી ઉપયોગ કરીએ છીએ આખું વરસ જ્યાં લગી પાછો વરસાદ ન આવે તો એ પાણી આપણે ક્યાંથી મળી રહે તો કે કુવા તળાવ નદી સમુદ્ર આવી બધી જગ્યાએથી મળે છે પણ અમુક છે એ પાણી ગટરોમાં પણ વહી જાય છે એવી રીતના આપણે પ્રશ્ન નંબર 11 જોઈએ પ્રશ્ન નંબર 11 પાક શાથી સુકાઈ જાય છે પાક છે સુકામ સુકાઈ જાય એનો જવાબ દેવાનો જમીનને જોઈતું પાણી ખેતરમાં પ્રાપ્ત ન થવાથી પાક સુકાઈ જાય છે એટલે જમીનને જેટલું પાણીની જરૂર હોય એટલું ખેતરમાંથી મળી રહે નહીં ત્યારે પાક છે એ સુકાઈ જાય છે અને ખેતર અને જમીન અને પાણીને બધું જરૂરી છે પાક માટે અને વ્યવસ્થિત એ પાકને ઉગાડવા માટે જ્યારે પાણી ન મળે ત્યારે એ પાક છે એ સુકાઈ જાય છે 12મું છે પાણી વડે શું ઉત્પન્ન કરી શકાય છે તો પાણીથી એનો જવાબ પાણી વડે વિદ્યુત એટલે વીજળી ઉત્પન્ન કરી શકાય છે પ્રશ્ન નંબર 13 પાણીનો સ્ત્રોત એટલે શું તેનો જવાબ જે સ્થળ કે જગ્યાએથી આપણને પાણી પ્રાપ્ત થાય તેને પાણીના સ્ત્રોત કહે છે પાણીનો સ્ત્રોત એટલે શું તો કે જે સ્થળથી કે જગ્યાએથી આપણને પાણી મળી રહે તેને આપણે પાણીનો સ્ત્રોત કહેવાય છે પ્રશ્ન નંબર 14 ઝરણું એટલે શું તેનો જવાબ પહાડો પરથી જમીન પર પડતા પાણીના પ્રવાહને ઝરણું કહે છે ઝરણું કોને કહે તો કે પહાડો પરથી પડતા પાણીના પ્રવાહને ઝરણું કહે છે 15મો પ્રશ્ન ગંદુ પાણી પીવાથી કયા કયા રોગ થાય છે તો એનો જવાબ ગંદુ પાણી પીવાથી કોલેરા ટાઇફોઇડ ઝાડા ઉલટી જેવા રોગો થાય છે એટલે હંમેશા સ્વચ્છ પાણી પીવું જોઈએ પ્રશ્ન નંબર 16 ગામના કૂવાનું પાણી જંતુરહિત કરવા તેમાં શું નાખવામાં આવે છે તો એનો જવાબ ગામના કૂવાનું પાણી જંતુરહિત એટલે જેમાં જંતુ ન જોવા મળે તેવું કરવામાં કોલેરાની ટીકડીઓ નાખવામાં આવે છે જ્યાં ટીકડીઓ નાખવામાં આવે જેનાથી એમાં રહેલા જંતુ છે એ નાશ થાય છે અને એ પાણી સ્વચ્છ થઈ જાય છે તો આવી રીતના આપણે રિવિઝનમાં પ્રશ્ન નંબર બધા પ્રશ્નો પૂરા કર્યા પ્રશ્ન નંબર 10 તો હવે બાકીના જે પ્રશ્નો છે એ આપણે આવતા વિડીયોમાં જોઈશું